कोरोना महामारी ना पगले गृह उद्योगों ने भारे सहन करवू पड्यू छे। अंकलेश्वर में वर्षो थी घरे पतंग बनावीने वेचाण करती महिला ने कोरोना काल में आर्थिक फटको सहन करवो पड़े तेवी परिस्थिति उभी थई छे। कोरोना महामारीए मोटा भागना तेहवारों ने फिक्का कर्या छे। तेहवारों ने सरकारनी गाइडलाइन मुजब सादाईपूर्वक उजवणी करवामां आवी रही छे। त्यारे आगामी उत्तरायण पर्वना आगमनमां हवे गणतरीना दिवसों बाकी रह्या छे, त्यारे उत्तरायण पर्वने पण कोरोनानुं ग्रहण नड़े तेवुं लागी रह्युं छे। उत्तरायण पर्वना आगमन अगाउ पतंग बनावानी कामगीरीमां व्यस्त थता कारीगरोमां ચાલુ વર્ષે કોરોના કાળમાં પતંગ બનાવતા ગૃહ ઉદ્યોગોને વેચાણ ન થાય તો આર્થિક નુકસાન થાય તેવી ચિંતા સતાવી રહી છે। અંકલેશ્વરમાં રહેતા નસીમ બાનુ ઉસ્માન ગન્ની રંગરેજ છેલ્લા 18 વર્ષથી પતંગ બનાવવાનું કામ કરે છે। તેઓ તેમના પરિવાર સાથે ઘરમાં જ પતંગ બનાવવાની કામગીરી કરે છે। ઉત્તરાયણના આગમન પૂર્વે તેઓ પરિવાર સાથે પતંગ બનાવવાની શરૂઆત કરે છે। પતંગ તૈયાર થયા બાદ તેઓ છૂટક તેમજ જથ્થામાં વેચાણની શરૂઆત કરે છે। હાલ કોરોના કાળમાં પતંગનું વેચાણ થશે કે કેમ તે અંગેની ચિંતા સતાવી રહી છે। એક તરફ ગત વર્ષ કરતાં આ વર્ષે કાગળ સહિતનો સામાનનો ભાવ વધ્યો છે, ત્યારે પતંગ બનાવવાની કામગીરી ધીમી ચાલી રહી છે। જો કે ધીમી ગતિએ પતંગનું વેચાણ ચાલી રહ્યું છે। નસીમબાનુએ કોરોનાના મહામારીની કપરી પરિસ્થિતિમાં પતંગ બનાવતા ગૃહ ઉદ્યોગોને સહાય અને પ્રોત્સાહિત કરવાની લાગણી સેવી છે। અમે આ પતંગો વર્ષોથી બનાવીએ છીએ। અમારા ઘરના બધા માણસો, વહુઓ, છોકરાઓ બધા મળીને અમે બનાવીએ છીએ। આ બારે માસ અમારો આ કામ કરીએ છીએ। મકર સંક્રાંતિ આવે છે ત્યારે અમે આ બધું ભેગો કરીને અમે વેચીએ, બનાવીએ છીએ ને વેચીએ છીએ। બસ અમારા ઘરના માણસો જ બનાવીએ છીએ અમે। કેટલા વર્ષથી આ પતંગ બનાવો? લગભગ આ 15-17 વર્ષ થયા બના પતંગો બનાવવામાં। અને આ વખતે તમને કેવું લાગે છે આ કોરોનાના કારણે? આ વખતે કોરોનાને લીધે અમને ઘણી બધી તકલીફ પડે છે, કેમ કે કાગળ બી મોંઘો છે, લાકડીઓ બી મોંઘી થઈ ગઈ છે। આ બધું જોઈને અમારાથી થોડોક એ સંભવ એ છે કે અમારાથી આ બધું જલ્દીથી બની શકતું એમ નથી, કેમ કે આ બધા કોરોનાને લીધે બધા અટવાઈ ગયેલા છે। કાગળના ભાવ ગયો કરતા આ વખતે વધારે છે, અને લાકડીઓના ભાવ ગયો વખત કરતાં આ વખતે વધારે જ છે। એટલે બધાના ભાવ વધી જ જાય છે, સોલ્યુશન બી વધી જાય છે, બધામાં ભાવ વધી જ ગયેલો છે। અને વેચાણ તમને કેવું લાગે છે? આ વખતે વેચાણમાં થોડુંક એ જ છે, વેચાણ થતું નથી એટલું બધું, જેવું અમે ધારીએ એવું વેચાણ નથી થતું અમારું। આ વખતે અમને જે કોરોનાને લીધે જે નુકસાન છે એમાં સરકાર અમને આ ગૃહ ઉદ્યોગવાળાને થોડી સહાય કરે અને સહાય આપે એ અમારી અમને અમે અમારા તરફથી વિનંતી કરીએ છીએ કે અમને થોડો પ્રોત્સાહન આપે।